અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાનો કંટાળુ ગામે વીજ તંત્રની ઘોર બેદરકારી આવી સામે. ત્યારે વાત કરવામાં આવે તો કંટાળુ ગામે મોહનભાઈ સુખાભાઈએ પોતાના પશુઓ માટે ભેગું કરેલ ઘાસનો ઘર આગળ સંગ્રહ કર્યો હતો, પરંતુ આ ઘાસ ક્યારે ખાક બનીને રાખ બની જશે તે એમને ખબર ન હતી અને છેવટે પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસ બનીને ખાક થઈ ગયું, જેમાં મોહનભાઈના જણાવ્યા મુજબ આગળના પાછળનું કારણ વીજ તંત્ર છે, જેમાં પોતાના ઘર આગળ જતી નારણપુરા એગ્રીકલ્ચરની લાઇનમાં સર્જાયેલ ખામીને લીધે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનાથી લાઇનમાં ફોલ્ટ આવે છે, છતાં વીજ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ આવતો નથી. તેમજ વધુમાં એજી અને જ્યોતિ લાઇન બેન્ચે લાઇનના તાર અડકેલા છે, છતાં પણ નિકાલ કરવામાં આવતો નથી. વધુમાં ધૂળેટીના દિવસે પણ તાર ભેગા થતાં તારને જોઈન્ટ કરેલ, પરંતુ આજે ફરી એકવાર તાર તૂટતા ખેડૂત પોતાના ઘર આગળનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો. ત્યારે વીજતંત્ર જાગે અને ઝડપથી નિકાલ થાય અને મોટી મુસીબતો ટરે તેવી માંગ સેવાઈ રહી છે. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ.